દુનિયાની મોટામાં મોટી લોકશાહીની મોટામાં મોટી ચૂંટણીનું પરિણામ આવતીકાલે નક્કી થઈ જશે, જેમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ ખાતે થનાર છે, જેને ચૂંટણી વિભાગ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। દેશમાં ભાજપ તરીકે જોક વર્તાયો છે, ત્યારે કચ્છના પણ ભાજપ તરફે લહેર ફૂંકાય છે। લોકસભાના બંને ઉમેદવારો સાથે વાતચીત કરતા બંને જીતની આશા દર્શાવી છે, ત્યારે જનતાએ કોને ચૂંટ્યા છે એ કાલે ખબર પડશે। દેશના સૌથી મોટી લોકસભા ચૂંટણીનું સતત ટપકામાં મતદાન સંપન્ન થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાશે। ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજવાની છે। એક્ઝિટ પોલના તારણથી કચ્છ અને ગુજરાત સહિત દેશમાં ભાજપ સરકાર બનવાની શક્યતા દર્શાઈ છે। કચ્છ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ જીતની આશા વ્યક્ત કરતા એક્ઝિટ પોલના તારણ ખોટા પડશે તેવું જણાયું છે, જ્યારે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતનો વિશ્વાસ દર્શાવી મતદારોનો આભાર માન્યો છે। હાલ તો બંને ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે, પરંતુ કાલે મતગણતરીને કોની તરફ મતદાતાઓ પસંદગી ઉતારી છે તે જાણવા મળશે, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। આવતીકાલે 23મી તારીખે લોકસભાની ચૂંટણીનું જ્યારે પરિણામ આવવાનું છે, ત્યારે કચ્છની સીટ પણ વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટી પાસે છે। ભૂતકાળની અંદર પણ 2014ની અંદર કચ્છ અને મોરબીની જનતાએ મતદારોએ જે એક સહકાર આપ્યો છે, પુનઃ એ જ અપેક્ષા મને છે કે આવતીકાલે પણ જ્યારે મતગણતરી થશે અને પરિણામ આવશે, ત્યારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો હશે। આદરણીય પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજીને બીજી વખત બિરાજમાન કરવા માટે મને પણ જે સહકાર આપ્યો હશે, ત્યારે ચોક્કસપણે હું પણ એડવાન્સમાં કચ્છ અને મોરબીની જનતાનો મતદારોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું। 2019ની લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ત્યારબાદ જે એક્ઝિટ પોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, સૌ પોતપોતાના મંતવ્યો પોલ રજૂ કરતા હોય છે અને ભૂતકાળમાં ઘણા એવા દાખલાઓ બેઠા છે કે ભાઈ એક્ઝિટ પોલ કરતાં વિપરીત પરિણામો આ દેશમાં આવ્યા છે। અમને કચ્છ અને ગુજરાતની લાગે વળી ગઈ છે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ એક સારો પરફોર્મન્સથી બહાર આવી રહી છે। મોટી સંખ્યામાં અમે કોંગ્રેસની બેઠકો જીતવા જઈ રહ્યા છીએ અને કચ્છ મોરબી લોકસભાની સીટ અમારા માટે બહુ ફેવરેબલ સીટ છે, એટલે કોઈ પણ પ્રકારના પોલ હોય એના કરતાં અમે એક ચોક્કસ માનીએ છીએ કે જે લોકોની વચ્ચે અમે ગયા છીએ, લોકોનો જે પોલ અવાજ છે, લોકોની જે લાગણી છે અને એ જે રીતનું મતદાન થયું છે એ રીતે કોંગ્રેસ પક્ષને આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષ જીતશે, એટલે હું માનું છું ત્યાં સુધી એક્ઝિટ પોલની જે અત્યારે પ્રસિદ્ધિ છે એ ઘણા અંશે જૂઠી સાબિત થશે। કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ।